ગુજરાતમાં દારૂબંધી મજાક બની ગયો છે તેમ લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલો જ નહીં પણ ટ્રકો ભરીને સુરત જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપાઈ રહ્યો છે. સુરત જિલ્લામાં એક પછી એક તાલુકામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. તેમાં પણ સારા અધિકારીઓ ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે માંગરોળ તાલુકામાં કોસંબા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ફરી એક ટ્રકમાંથી વિદેશી દારૂના 12.91 લાખના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓ ઝડપી પાડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂની જાણે કે છૂટ હોય તેમ તાલુકાઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી રહ્યો છે, છતાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. તો બીજી તરફ આ કરોડો પકડાતા દારૂથી સરકારી તિજોરીનો કોઈ ફાયદો થતો હોય તેવા સંજોગોમાં જો છૂટ હોય તો સરકારને મસમોટી આવક શરૂ થાય એમ છે. થોડા દિવસ અગાઉ બારડોલી તાલુકાના ઉમરાખ ગામેથી સલામનો 14.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો અને તેના 2 થી 3 દિવસ બાદ પલસાણા તાલુકામાંથી લાખોનો દારૂ ઝડપાયો. ત્યારબાદ માંગરોળ તાલુકાના કોસંબા ગામની સીમમાંથી હાઈવે નંબર 48 ઉપરથી સુરત જિલ્લા LCB પોલીસે પ્લાસ્ટિકના ભંગારની આડમાં લઈ જવાતા ₹12.91 લાખની કિંમતના ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક સાથે ચાલક રોનક જગદીશ પટેલ અને ક્લીનર અનિલકુમાર દિનેશ ભાવસાને ઝડપી પાડી ₹20 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપી ચીખલીના રહેવાસી છે, જ્યારે જેમને ઇંગ્લિશ દારૂ દમણના કુખ્યાત બુટલેગર સદ્દામ અને વેદ પ્રકાશ સેલવાસથી ભરાવી આપીને ઓલપાડ તાલુકાના કમરોલી ગામ ખાતે રહેતા બુટલેગર અશ્વિન પટેલને ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાનું જાણવા મળતા પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.